नमस्कार, मैं प्रीति पटेल, किरण ठाकुर, जिगर बारोट, निधि पांडे, श्रवण नेहा तलावे। आप देख रहे हैं गांधीनगर की एकमात्र प्रथम वेब न्यूज चैनल लाइव गांधीनगर। नमस्कार, हूँ तुषार। आप जो रहा छो गांधीनगर की पोतानी वेब न्यूज चैनल लाइव गांधीनगर। गांधीनगर सेक्टर 23 में बीपी कॉलेज ऑफ बीसीए खाते 5મા 3 દિવસે આઈટી ફેર તથા અક્ષ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેને કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર સોમભાઈ પટેલે રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો। આઈટી ફેરમાં વિવિધ ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને 19 શાળાઓના 1520 વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે ડૉક્ટર સોમાભાઈ પટેલ તથા અન્ય અતિથિ પદે અશ્વિનભાઈ કોમર્સ કોલેજના આચાર્ય ડૉક્ટર વિજ્ઞા ઓઝા, બીબીએ કોલેજના આચાર્ય ડૉક્ટર રમાકાંત પૃષ્ટિ સહિત કડી કેમ્પસની વિવિધ સંસ્થાઓના આચાર્ય ડૉક્ટર ભદ્રેશ પંડ્યા, અર્પિત ક્રિશ્ચિયન, ગીતેશ પટેલ, વિનોદભાઈ તથા ડૉક્ટર ચેતનાબુજ ઉપસ્થિત રહ્યા હતા। આઈટી ફેરના આયોજન માટે કોલેજના પ્રાધ્યાપકો ડૉક્ટર જયમીન કુલકર્ણી, પ્રોફેસર શ્વેતા વ્યાસ, ડૉક્ટર અભિજીત જાડેજા અને રૂપેશ વ્યાસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। 3 ડિસેમ્બર 1884 રોજ બિહારમાં જન્મેલા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના 136મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મુકાયેલ તેમના તૈલચિત્રને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના આઝાદીકાળના સંસ્મરણો યાદ કરતાં કહ્યું હતું કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજીના અતિ વિશ્વાસુ અને સૌથી નજીકના સાથીદાર હતા। ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં અને ખાદી પ્રચારમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો મહત્ત્વનો ફાળો છે। આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, વિધાનસભા સચિવ ડીએમ પટેલ, ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા। વિશ્વ વિકલાંગ દિન અંતર્ગત દિવ્યાંગો દ્વારા પડતર પ્રશ્નોની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા રેલી સ્વરૂપે આવેલા દિવ્યાંગોને સચિવાલયના ગેટ આગળ અટકાયત કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા દિવ્યાંગોને વિવિધ સહાય અને યોજનાનો લાભ મળી શકે તે માટે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવતા દિવ્યાંગોમાં રોષ ફેલાયો છે। અગાઉ આ બાબતે આંદોલનો પણ કરવામાં આવ્યા હતા, ત્યારે સરકાર દ્વારા દર વર્ષે વિકલાંગ દિનની ઉજવણી તો કરવામાં આવે છે, પરંતુ દિવ્યાંગોને જે મળવાપાત્ર લાભો છે તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને પૂરતી સહાય પણ મળતી નથી, જેથી રોષે ભરાયેલા દિવ્યાંગોએ પ્રશ્નોની માંગ સાથે અમદાવાદથી દિવ્યાંગ અધિકાર મંચના નેજા હેઠળ રેલી કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ત્યારે સચિવાલયના ગેટ આગળ દિવ્યાંગોને અટકાવી તેમની અટકાયત કરવામાં આવી હતી। રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સંગીત વિભાગ, નૃત્ય વિભાગ અને અભિનય વિભાગની જુદી જુદી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે। કલા ક્ષેત્રે રસ ધરાવતા સ્પર્ધકોને ભાગ લેવા માટે 31મી ડિસેમ્બર સુધીમાં અરજી ફોર્મ મેળવી અને ભરીને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી 6ઠો માળ સહયોગ સંકુલ સેક્ટર 11 ખાતે જમા કરાવવા જણાવાયું છે। ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ફિલ્ડ વર્કર તરીકે કામ કરતા 40થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ કર્મચારીઓ આજે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી નોકરીમાં પરત લેવા અંગે માંગણી કરી રહ્યા છે। શહેરમાં મચ્છરજન્ય રોગચાળો હજુ પણ યથાવત છે, ત્યારે આ કર્મચારીઓ તેમની રોજી નહીં છીનવી લેવા માટે આજીજી કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્ડ વર્કરો છેલ્લા 8-1 વર્ષથી કોર્પોરેશનમાં ફિલ્ડ વર્કર તરીકે કામ કરી રહ્યા છે। આપની આસપાસ બનતી રસપ્રદ ઘટના, સમાચાર, પ્રશ્નો તેમજ રચનાત્મક પ્રવૃત્તિના ફોટા, વિડીયો આપ અમને વોટ્સએપ દ્વારા તેમજ અમારા ઈમેલ liveGandhinagar@gmail.com પર પણ મોકલી શકો છો। ધન્યવાદ।